ધાનેરા પોલીસ દ્વારા પાલમપુર તેમજ અંકલેશ્વર ખાતેથી ચોરી કરી લાવેલ બે ઇકો ગાડી સાથે રાજસ્થાન રાજ્યના એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં દિવસેને દિવસે વાહન ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે ચોરીના વાહનો શોધી કાઢવા માટેની કામગીરી હાથ ધરી છે વાહન તથા મિલકત ચોરી સંબંધિત ગુનાઓની શોધમાં ધાનેરા પોલીસ રાત ઉજાગરા કરી રહી છે જોકે આ વિવિધ વાહન ચોરીના ભેદ ઉકેલવામાં ધાનેરા પોલીસને સફળતા પણ મળી છે અગાઉ પણ ચોરીના મોટરસાયકલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા ત્યારે ગતરોજ રોજ ધાનેરા પોલીસે વધુ બે ચોરી થયેલ ઇકો ગાડી સાથે રાજસ્થાન રાજ્યના એક ઈસમની અટકાયત કરી છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલની ટીમ ધાનેરાના વાસણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ધાનેરા તરફથી રાજસ્થાનના રાણીવાડા તરફ બે ઇકો ગાડી જઈ રહી હતી આથી પોલીસની ટીમ દ્વારા આ ઇકો ગાડીને રોકાવી ગાડીના ચાલકની સઘન પૂછપરછ કરવામાં આવતા આ બંને ગાડીમાંથી એક ગાડી પાલનપુરથી જ્યારે બીજી ગાડી અંકલેશ્વર ખાતેથી ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી ધાનેરા પોલીસે એક કિસ્મની અટકાયત કરી હતી જ્યારે અન્ય એક ઇકો ગાડીનો ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આથી ધાનેરા પોલીસ દ્વારા રૂપિયા પાંચ લાખ ચોત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ભાગેડુ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે